પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકા ખાતે આવેલ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય ખાતે વિશ્વ પર્યાવરણ દિન અને પ્રાકૃતિક કૃષિ મહિલા પરિષદ નિમિત્તે 300 થી વધારે બહેનો મુલાકાતે આવ્યા હતા. વિશ્વની પ્રથમ અને એકમાત્ર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયમાં આજે બગસરા, અમરેલી, સુરત, નવસારી, વાંસદા તથા પંચમહાલની 300 થી વધારે પ્રાકૃતિક કૃષિ ખેડૂત બહેનો મુલાકાત માટે આવી. પ્રથમ પ્રાકૃતિક કૃષિ ખેડૂત મહિલાઓએ માનનીય કુલપતિ શ્રી ડોસી કે ટીમ્બિડિયાની આગેવાનીમાં વૃક્ષારોપણમાં સીમડાના છોડ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયમાં રોપાયા, તો વૃક્ષારોપણની વ્યવસ્થાથી ભૌમિક મિત હર્ષદ, અલ્પેશ, રાજેશ વિરલ તથા યશે ખૂબ જ સુચારુ રીતે આયોજન કરી. ત્યારબાદ શ્રી જૈન શ્વેતાંબર મંદિરમાં ડોક્ટર સી કે ટીમ્બડિયા, શ્રી ભરતસિંહ સોલંકી પૂર્વ ધારાસભ્ય, ડીસીએફ ડોક્ટર મિનલબેન જાની, પ્રજ્ઞા પુત્રી રશ્મિબેન પટેલ, બીકે સવિતા દીદી અને ભગવતીબેન પટેલ, કલ્પનાબેન જોશીપુરા, તો રાકેશભાઈ કાસીવાલા, ડોક્ટર કે ડાંગર, ડોક્ટર જી થોરાટ ઉપસ્થિત રહ્યા. સૌએ રાસાયણિક ખાતરથી મુક્ત પ્રાકૃતિક કૃષિ માટે સંકલ્પ કર્યો. ડોક્ટર સી કે ટીમ્બડિયાએ કહ્યું હતું કે વિશ્વને બચાવવા અને સ્વસ્થ જીવન જીવવા પ્રાકૃતિક કૃષિ એકમાત્ર ઉપાય છે. સેવાભાવી મુનિશ્રી પૂર્ણચંદ્ર મહારાજ સાહેબશ્રી તથા મુનિ અક્ષયરત્ન મહારાજ સાહેબશ્રી આશીર્વચન પાઠવ્યા. આખા કાર્યક્રમનું સંચાલન ડોક્ટર રાજુ એમ ઠક્કરે સુંદર રીતે કર્યું અને નારો પ્રાકૃતિક કૃષિનો જય જયકાર આપવામાં આવ્યો હતો. કિરણ ગોહિલ, પંચમહાલ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App.